મહિલાઓની ધરપકડ કરી છે, આખી હકીકત કઈ રીતના મહિલાઓ લોકોને કઈ સાથે ચીટિંગ કરતી હતી અને કેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે? સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી 3-4 જેટલી મહિલાઓ અલગ અલગ વિસ્તારમાં ફરતી હતી, જેમાં ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારના જે રહેવાસીઓ છે એ વિસ્તારમાં ફરી અને ઘરમાં મહિલા એકલી હોય ત્યારે એ ઘરમાં એને પાણી પીવાના બહાને અને કોઈપણ રીતે ઘરમાં પ્રવેશ કરી અને પછી મહિલાઓ સાથે વાતચીત કરી અને એમના ઘરમાં કોઈ મેલી શક્તિનો વાસ છે અને એના લીધે એ લોકો દુઃખી છે, આવી બધી વાતો એમને ગળામાં ઉતારી અને એમની સાથે વિશ્વાસમાં લઈ ત્યાર પછી એમના માથે હાથ ફેરવી અને એ મહિલાઓ એમને કોઈ વિધિ કરવાના બહાને કે તમારું કોઈ સોનાના દાગીના અમને આપો તો એના ઉપર અમે વિધિ કરી અને તમને આ પાછા આપીશું તો તમારા ઘરમાંથી મેલી શક્તિ છે એ દૂર થઈ જશે, આવી રીતે એમને વિશ્વાસમાં લઈ વાતોમાં ભેરવી અને એમના સોના અથવા ચાંદીના દાગીના એમની પાસેથી લઈ જતા હતા અને ત્યાર પછી એ સાંજે પાછું આપી જવાનું એમને વિશ્વાસ આપીને જતા હતા. મહિલા એકલી હોય આ દાગીના આપી પણ દેતા હતા, પરંતુ પછી ક્યારેય આ મહિલાઓ પાછી નહીં આવતી અને આ દાગીના લઈને જતી રહેતી. આવા બનાવો બનતા હતા જેના અનુસંધાને ડિંડોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર HM ચૌહાણ, PSI RP દરજી અને તેમની ટીમને એક બાતમી હકીકત મળી. એ બાતમીના આધારે તેમણે 4 મહિલાઓની ગઈકાલે ધરપકડ કરી છે, જેમાં ફરજાના વૈભવ ભટ્ટુ ઉર્ફે નસીબ અહમદ અંસારી, જે મૂળ જલાલપુર જૌનપુર ઉત્તર પ્રદેશની રહેવાસી છે, બીજી સહોદરા ઉર્ફે ખૈરુનિસા રશીદ અબ્દુલ કલ્લુ મુરલી અંસારી, જે વારાણસી ઉત્તર પ્રદેશની રહેવાસી છે, ગોહુ તે નૂર મોહમ્મદ ભાનુ અંસારીની પત્ની જે બડગાંવ વારાણસી ઉત્તર પ્રદેશની રહેવાસી છે, તથા નઝમા ઉર્ફે મીના ગુલ મોહમ્મદ તેઢઈ અંસારી જલાલપુર જૌનપુર ઉત્તર પ્રદેશની રહેવાસી છે, જે 4 મહિલાઓ છેલ્લા ઘણા સમયથી છેલ્લા લગભગ 3-2 વર્ષ ઉપરથી ગુજરાતમાં અને ખાસ કરીને સુરતમાં આ પ્રકારના ગુનાઓ આચરતી હતી અને લિંબાયત ગોડાદરા વિસ્તારના વિસ્તારમાં સ્થાનિક અત્યારે રહેતા હતા. મૂળ ઉત્તર પ્રદેશની મહિલાઓ છે, મુસ્લિમ મહિલાઓ હોવા છતાં એ હિન્દુ વેશ ધારણ કરી અને ખાસ કરીને જ્યાં ઉત્તર પ્રદેશ અને બિહારના વતનીઓ છે ત્યાં આવી રીતે જઈ અને આ છેતરપિંડી કરતા હતા. એમની પાસેથી ડિંડોલી પોલીસે જે ગુનામાં કામે મુદ્દામાલ કબજે કરેલ છે એ લગભગ 10,41,000 સોના ચાંદીના દાગીના તેમજ સાડીઓ એ પણ કબજે કરી છે. 10,47,721 મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે, જેમાં હાલ સુધીમાં ડિંડોલી, પલસાણા, પાંડેસરા અને લિંબાયત પોલીસ સ્ટેશનના 4 ગુનાનો ભેદ તો ઉકેલાઈ ચૂક્યો છે અને હજુ પણ આ મહિલાઓએ અન્ય લિંબાયત, ઉધના, ખટોદરા, પાંડેસરા જેવા વિસ્તારમાં 15થી પણ વધુ બીજા આવા જ ગુના આચરેલ છે અને જે મુદ્દામાલ રિકવર થયો છે એમાંથી હજુ ઘણા ગુનાઓનો ભેદ ઉકેલાવાની શક્યતા છે. હાલમાં તપાસ ચાલુ. મંગળસૂત્ર બધા દેખાય છે સાહેબ.